श्री शांति निकेतन विद्यालय धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण 1 भारत नो वारसो भाग 4 भारत भूमि अने तेना लोको। आदिमानव भारत मा तेमज दक्षिण पूर्व आफ्रिका मा एक साथे उत्पन्न थया। ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ। અહીં અનેક જાતિઓ આવી, પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે। ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, પરંતુ નુવનશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ અહીં રહેતી હતી। તેના વિશે જોઈએ। એક નેગ્રીટો હપ્સી પ્રજા। નેગ્રીટો અથવા નિગ્રો જાતિ હપ્સીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે। કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા। તેઓ વર્ણે શ્યામ, 4-5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા। 2 ઓસ્ટેલોઇડ નિષાદ પ્રજા। આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી। તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતાઓ હતી। ભારતમાં આવેલા આર્યો તેમને નિષાદ કહેતા। ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો। ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ હાલનું મ્યાનમારની જાતિમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે। ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે। તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સૂતરા કાપવાનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્ય માટે જાણીતા હતા। તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા। 3 દ્રવિડ લોકો। દ્રવિડ મૂળ ભારતના હતા। તેમને મોહેંજોદડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે। ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સંસ્કૃતિના લક્ષણો ટકી રહ્યા। સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા। દ્રવિડોએ માતારૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્માનો એટલે શિવની પૂજાની સમજ આપી। દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે। આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે। દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા। સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ। આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા। દ્રવિડોમાં માતૃમૂલો કુટુંબ પ્રથા પ્રચલિત હતી। તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાતવું, વણવું, રંગવું, હોળી, તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે। આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા। આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે।
પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. ચાર, અન્ય પ્રજાઓ. આ ઉપરાંત ભારતમાં મંગોલોઇડ, અલ્પાઇન, ડિનારી અને આર્મેનોઇડ પ્રજા પણ હતી. મંગોલોઇડ આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. મંગોલોઇડ લોકો પીળો વર્ણના હોવાથી તે કિરાત તરીકે ઓળખાતા. અલ્પાઇન, ડિનારી અને આર્મેનોઇડ પ્રજા આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. પાંચ, આર્યો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્યો નોર્ડિક લોકો હતા. પ્રાચીનકાળમાં હિન્દુઓ આર્યો કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવ્રત નામ અપાયું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં સાત મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમણે તેને સપ્તસિંધુ નામ આપ્યું. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવ્રતનો પૂર્વમાં મિથિલા સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં આ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરત જાતિના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખવા લાગ્યો. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓની રચના કરી હતી. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞયાગાદીની ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણી કરણી અને ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો.